નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં દિવસ દરમિયાન બનેલી ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। સ્વચ્છ ઉભરાટ સલામત ઉભરાટના પ્રોજેક્ટ અંતર્ગત ઉત્કર્ષ મંડળ દ્વારા ઉભરાટ બીચ ખાતે ખાસ મુલાકાત કરવામાં આવી હતી, જેમાં ઉત્કર્ષ મંડળના વિવિધ સભ્યો ઉભરાટ બીચ ખાતે પહોંચ્યા હતા અને સ્વચ્છ ઉભરાટ અને સલામત ઉભરાટ રહે તે માટે ખાસ કરીને ઉભરાટ બીચ પર આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રીડ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને બેરોજગારી લઈને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ ગ્રીડ જીબી ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં બેનરો લઈને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પ્રદર્શનમાં જોડાયા હતા। આગામી દિવસોમાં મોંઘવારી ઓછી નહીં થાય અને યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા આપવામાં આવી હતી। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ પણ તેઓની સાથે ખાસ કરીને આવ્યા હતા અને તેઓએ પણ સાથે સાથે પોતાના સેવાદળના યુવાનો તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી। નવસારીના સિનિયર સિટીઝનો દ્વારા પણ રમત ઉજવવામાં આવી હતી, વિવિધ રમતો રમવામાં આવી હતી, જેમાં સંગીત ખુરશીમાં વૃદ્ધો સંગીત ખુરશીની મજા માણતા એટલે ફરીથી બાળપણ માણતા જોવા મળ્યા હતા। સુરત ખાતે ભણેલી નવસારી યુવતીએ સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી। નવસારીના જલાલપુર રોડ ખાતે રામજી મંદિરની બાજુમાં રહેતા ગોહરબાગ ચૌહાણની 28 વર્ષીય પુત્રી કોમલબેનના લગ્ન 2016માં સુરતના સરથાણા ખાતે રહેતા નાણાભાઈ ચાવડાના પુત્ર નીરવ સાથે થયા હતા। ત્યારબાદ એકબીજાની ચરવણી તેમજ લઈને નીરવ દ્વારા છૂટાછેડા સુધીની માંગ કરવામાં આવી હતી, સાથે સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપવા હોવાથી 8 લોકો સામે ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે કામગીરી હાથ ધરી છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। વાંસદા ગામ ખાતે ગેસ કનેક્શન આવતા વાંસદાના સરપંચ ગુલાબભાઈ પટેલે ગેસ કનેક્શન લાઇનનું ફોર્મ ભરી અને શુભારંભ કરવામાં આવ્યો હતો। સાંસદ ડૉક્ટર કેસી પટેલના પ્રયાસથી શરૂ થયેલી ગેસ કનેક્શન લાઇનનું કાર્ય હવે પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પ્રારંભ કરવામાં આવી। વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતીના વીજને લઈને ખાસ કરીને હલ્લા બોલનો કાર્યક્રમ વાંસદા ખાતે યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા। ખેતી માટે ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી ન મળતા તેમના દિવસની જગ્યાએ રાત્રિના સમયે વીજળી મળવાને લઈને વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ હલ્લાબોલનો કાર્યક્રમ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો, જેમાં જૂની કચેરી ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મોટો લોકો રેલી કાઢી અને જીબીની કચેરી સુધી પહોંચ્યા હતા, જ્યાં ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકર્તાઓ આગેવાનોએ ખેડૂતોને પોતાનો રોષ ઠાલવ્યો હતો। આગામી 15 દિવસમાં જો સમયસર વીજળી નહીં આપવામાં આવે તો જીબીની ઓફિસની તાળાબંધી કરવાની પણ ચીમકી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાવિત સહિતના આગેવાનો વિરોધમાં જોડાયા હતા। સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નવસારી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી। સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કાલેવાડી નવસારી ખાતે પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડિયાની ઉજવણી 1 એપ્રિલના રોજથી કરવામાં આવી હતી, જેમાં કાલેવાડી વિસ્તારની 6 આંગણવાડીઓને લાભ લીધો હતો। આંગણવાડીના બાળકો, માતા, ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓને તપાસ કરી આયુર્વેદિક અને હોમિયોપેથિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી
चीजगाम खाते रक्तदान कैम्पन आयोजन कर 137 यूनिट रक्त एकत्र कर स्नेह सेतु चेरिटेबल ट्रस्ट जो नवसारी सेवाकीय संस्था है तेने कृषि विज्ञान केन्द्र नवसारी तेमज इंडियन रेडक्रॉस सोसायटी सहयोग की चीजगाम आजूबाजू गाम युवा सहकार थी चीजगाम खाते खास कर रक्तदान शिबिर आयोजन कर किसान रक्तदान शिबिर नाम आप जे अंतर्गत 137 यूनिट रक्त एकत्र कर प्रसंगे केवीके डॉक्टर टिंबड़िया तमज जलापुर धारासभ्य आरसी पटेल सरपंच सहित महानुभावों खास उपस्थित रहा था। नवसारी नसीलपोर नजीक बुलेट ट्रेन प्रोजेक्ट ने LNT कंपनी साइट पर 14.85 लाख मता की चोरी थता पोलीसे भेद उकेल्यो। नवसारी बारडोली रोड पर आवेला नसीलपोर नजीक चाली रहेली बुलेट ट्रेन प्रोजेक्ट की साइट पर छेल्ला एक अठवाडिया दरमियान केटलाक किसमों द्वारा रात्रि दरमियान वाहनों में आवी साइट पर मुकेला लोखंड की साधन सामग्री चोरी करी गया था। 3 एप्रिल मोड़ी सांजे 7:45 अरसा में पण फरीथी चोर टोड़क्यो। साइट पर आवी लोखंड की सामग्री चोरी करी जवानो प्रयास करता साइट पर काम करता कर्मचारी तेमने जोई जता चोर टोड़की चोरेल सामान पर तथा तेमनो छोटा हाथी टेम्पो स्थल पर छोड़ी भागी गया था। जेने लईने पोलीसे नवसारी ग्राम्य पोलीस में फरियाद नोंधाता पोलीसे तपास हाथ धरी बे आरोपी ने झड़पी पड़ी वधु कार्यवाही हाथ धरी छे। एवी कई हॉस्पिटल छे ज्यां कैंसर माटे सर्जरी नी सेवा होय, कीमोथेरेपी नी सारवार होय, रेडिएशन नी सारवार होय, पीटी सीटी स्कैन होय, कैंसर नी पैथोलॉजी होय, मेमोग्राफी होय, एटले के बधुज, हाँ बधी ज सारवार एक ज हॉस्पिटल मां होय, ते छे नवसारी निराली कैंसर हॉस्पिटल। नवसारी जिल्लो छेल्ला 2 अठवाडियाथी कोरोना मुक्त रह्यो छे। सोमवारे पण कोरोनाना एक पण पॉजिटिव केस नोंधाया नथी। नवा केस न नोंधाता एक्टिव केस पण शून्य। आजे नवसारी जिल्लानुं महत्तम तापमान 34.5 अंश सेल्सियस ज्यारे लघुत्तम तापमान 22.5 अंश सेल्सियस रह्यु हतुं। हवामां भेजनुं प्रमाण सवारे 99% अने सांजे 64% रह्यु हतुं। हवानी गति 4.5 किलोमीटर प्रति कलाक स्थिर रही हती।